हरिओम जय श्री कृष्ण विद्यार्थी मित्रों, આજના વિડિયોમાં આપણે માહિતી મેળવીશું સંચાલકો વિશેની બે અગત્યની માહિતી, એટલે કે કંપનીમાં સંચાલકોની સંખ્યા કેટલી હોય છે, સંચાલકોની સંખ્યા અને તેમને ઓળખ ક્રમાંક કઈ રીતે મળે છે, એટલે કે ઓળખ ક્રમાંક નંબર કઈ રીતે મળે છે એના વિશેની. તો સૌપ્રથમ વાત કરીએ કંપનીમાં સંચાલકોની સંખ્યા વિશેની. તો વિદ્યાર્થી મિત્રો, બીએ અને એસપી ના આગળના ચેપ્ટરોના અભ્યાસ પ્રમાણે આપણે એ બાબત તો સમજી ગયા કે માલિકીની દ્રષ્ટિએ કંપનીના કુલ કેટલા પ્રકાર છે, ત્રણ પ્રકાર છે. એટલે કે માલિકીની દ્રષ્ટિએ કંપનીના ત્રણ પ્રકારોમાં પહેલો પ્રકાર છે જાહેર કંપની એટલે કે સરકારી કંપની, બીજો પ્રકાર છે ખાનગી કંપની એટલે કે પ્રાઇવેટ કંપની અને ત્રીજો પ્રકાર છે એકલ વ્યક્તિની કંપની. તો આ ત્રણ પ્રકારની કંપનીઓમાં સંચાલક તરીકે, ડિરેક્ટર તરીકે જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે એ વ્યક્તિઓની સંખ્યા ઓછામાં ઓછી અને વધુમાં વધુ કેટલી હોવી જોઈએ એ બાબત વિશેની આપણે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ વાત કરીએ જાહેર કંપનીમાં, દરેક જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટર હોવા જોઈએ, ત્રણ ડિરેક્ટર હોવા જોઈએ. જાહેર કંપનીમાં કેટલા ડિરેક્ટર હોવા જોઈએ, ઓછામાં ઓછા ત્રણ ડિરેક્ટર હોવા જોઈએ. ત્યારબાદ દરેક ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટર હોવા જોઈએ, બે ડિરેક્ટર હોવા જોઈએ. અને ત્યારબાદ એકલ વ્યક્તિની કંપનીમાં ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટર હોવા જોઈએ, એક ડિરેક્ટર હોવા જોઈએ. એટલે કે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા ત્રણ ડિરેક્ટર, ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા બે ડિરેક્ટર અને એકલ વ્યક્તિની કંપનીમાં ઓછામાં ઓછા કેટલા, એક ડિરેક્ટર હોવા જોઈએ. ત્યારબાદ વાત કરીએ કંપનીઓમાં વધુમાં વધુ કેટલા ડિરેક્ટરો રાખી શકાય. તો આ ઉપરાંત કંપનીમાં વધુમાં વધુ 15 ડિરેક્ટર રાખી શકાય. વધુમાં વધુ કેટલા કીધા છે, 15 ડિરેક્ટર રાખી શકાય, 15 સંચાલક રાખી શકાય. અને જો 15 કરતા વધારે ડિરેક્ટર રાખવા હોય તો તેના માટે ખાસ ઠરાવ અનુસાર કરવો પડે છે. એટલે કે કોઈ કંપનીમાં 15 કરતા વધારે ડિરેક્ટર, 15 કરતા વધારે સંચાલક રાખવા હોય તો એના માટે એ કંપનીની સભામાં ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો, ખાસ ઠરાવ એટલે શું? તો ઠરાવના કુલ બે પ્રકાર, સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ. જેમાં સામાન્ય ઠરાવ એટલે કે જે ઠરાવ શેર હોલ્ડરોની સભામાં કરવામાં આવે તેને સામાન્ય ઠરાવ કહેવાય છે, અને ખાસ ઠરાવ એટલે જે ઠરાવ સંચાલક મંડળની સભામાં કરવામાં આવે તેને ખાસ ઠરાવ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, બાબતને ફરી એકવાર જોઈ લઈએ સંચાલકોની સંખ્યા વિશેની માહિતીને. તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટર હોવા જોઈએ, 3. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટર હોવા જોઈએ, 2. અને એકલ વ્યક્તિની કંપનીમાં ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટર હોવા જોઈએ, 1. તેમજ કોઈ કંપનીમાં વધુમાં વધુ કેટલા ડિરેક્ટર રાખી શકાય, તો 15. તેમજ કોઈ કંપનીમાં જો 15 કરતા વધારે ડિરેક્ટર રાખવા હોય તો એના માટે શું કરવું પડે, તો એના માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે. ત્યારબાદ વાત કરીએ તો કોઈ એક વ્યક્તિ કેટલી કંપનીમાં ડિરેક્ટર બની શકે, સંચાલક બની શકે, એટલે કે કોઈ એક જ વ્યક્તિ વધુમાં વધુ કેટલી કંપનીઓમાં સંચાલક તરીકેની કામગીરી કરી શકે, ડિરેક્ટર તરીકેની કામગીરી કરી શકે. તો એક વ્યક્તિ જાહેર તેમજ ખાનગી બંને કંપનીમાં થઈને, શબ્દ સમજો વિદ્યાર્થી મિત્રો, જાહેર તેમજ ખાનગી બંને કંપનીમાં થઈને વધુમાં વધુ 20 કંપનીમાં ડિરેક્ટર બની શકે છે. જાહેર અને ખાનગી એ બંને કંપનીઓ ભેગી કરીને વધુમાં વધુ 20 કંપનીઓમાં કોઈ એક વ્યક્તિ ડિરેક્ટર તરીકેની કામગીરી કરી શકે છે, અને જેમાં કોઈ એક વ્યક્તિ વધુમાં વધુ 10 જાહેર કંપનીમાં ડિરેક્ટર તરીકેની નિમણૂક પામી શકે છે. એટલે કે જાહેર તેમજ ખાનગી એમ બંને કંપનીમાં થઈને કોઈ એક વ્યક્તિ વધુમાં વધુ 20 કંપનીમાં ડિરેક્ટર તરીકેની કામગીરી કરી શકે છે, જેમાંથી જાહેર કંપનીમાં વધુમાં વધુ 10 કંપનીઓમાં એક વ્યક્તિ ડિરેક્ટર તરીકે કામગીરી કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આનો મતલબ એમ થાય કે કોઈ એક વ્યક્તિ જાહેર 10 કંપનીઓમાં અને ખાનગી 10 કંપનીઓમાં એમ કુલ 20 કંપનીઓમાં ડિરેક્ટર તરીકેની કામગીરી કરી શકે છે. તેમજ કંપની ધારામાં એવી જોગવાઈ પણ આપવામાં આવી છે કે કંપનીના શેર હોલ્ડરો ખાસ ઠરાવ દ્વારા આ સંખ્યા ઘટાડી પણ શકે છે. એટલે કે 2013 ના કંપની ધારામાં એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે જો ડિરેક્ટરોની સંખ્યામાં ઘટાડો કરવો હોય તો એના માટે શેર હોલ્ડરોની સભામાં
खास ठराव द्वारा એટલે કે સંચાલક મંડળની સભામાં જે ઠરાવ થાય તેના દ્વારા સંખ્યામાં ઘટાડો કરી શકાય છે અને જો ડિરેક્ટરો ઉપરયુક્ત નિયમનો ભંગ કરે નિમણૂક સ્વીકારે તો અહીં વિદ્યાર્થી મિત્રો ઉપરયુક્ત નિયમનો ભંગ એટલે શું તો કોઈ ડિરેક્ટર જાહેર તેમજ ખાનગી એમ બંને કંપનીમાં થઈને 20 થી વધારે કંપનીમાં ડિરેક્ટર તરીકેની કામગીરી કરે કે જાહેર કંપનીમાં 10 થી વધારે કંપનીમાં ડિરેક્ટર તરીકેની કામગીરી કરે આ નિયમનો ભંગ કરી નિમણૂક સ્વીકારે તો તે દંડ માટે શિક્ષાપાત્ર છે એટલે કે એ ડિરેક્ટરને યોગ્ય દંડ તેમજ યોગ્ય શિક્ષા થઈ શકે છે તો કોઈ એક વ્યક્તિ કેટલી કંપનીમાં ડિરેક્ટર બની શકે એના માટેની કઈ બાબતનો આપણે અભ્યાસ કર્યો તો જેના માટે સૌપ્રથમ જણાવેલું છે કે કોઈ એક વ્યક્તિ જાહેર કે ખાનગી એમ બંને કંપનીમાં થઈને વધુમાં વધુ 20 કંપનીઓમાં ડિરેક્ટર તરીકે કાર્ય કરી શકે તેમજ આ કોઈ એક વ્યક્તિ વધુમાં વધુ 10 જાહેર કંપનીઓમાં ડિરેક્ટર તરીકે કાર્ય કરી શકે તેમજ કંપની ધારામાં જણાવેલ જોગવાઈ મુજબ જો આ સંખ્યામાં ઘટાડો કરવો હોય તો એના માટે શેર હોલ્ડરો ખાસ ઠરાવ પસાર કરી શકે છે અને જો આ નિયમનો કોઈ ડિરેક્ટર ભંગ કરે તો એને દંડ કે યોગ્ય શિક્ષા થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો સંચાલકના ઓળખ ક્રમાંક વિશેની એટલે કે ધંધાકીય એકમ કે કંપનીમાં સંચાલક તરીકે જે પણ વ્યક્તિ કાર્ય કરે છે એ વ્યક્તિને સંચાલક ડિરેક્ટરનો ઓળખ ક્રમાંક કઈ રીતે મળે છે અને કોની પાસેથી મળે છે તો જે વ્યક્તિ કંપની ડિરેક્ટર થવા ઈચ્છતી હોય એટલે કે કંપનીમાં સંચાલક બનવા ઈચ્છતી હોય તેણે કેન્દ્ર સરકારને નિયત કરેલ અરજી કરવી પડે છે એટલે કે જે વ્યક્તિ કંપનીમાં ડિરેક્ટર કે સંચાલક તરીકેની કામગીરી કરવા માંગતો હોય એ વ્યક્તિઓએ કેન્દ્ર સરકારને અરજી કરવી પડે છે કોને અરજી કરવી પડે છે કેન્દ્ર સરકારને અને આ અરજી કર્યાની તારીખથી એક માસમાં કયો સમય આપ્યો છે વિદ્યાર્થી મિત્રો અરજી કર્યાની તારીખથી એક માસમાં એટલે કે એક મહિનામાં કેન્દ્ર સરકાર ડિરેક્ટરને ઓળખ ક્રમાંક ફાળવે છે અને આ ઓળખ ક્રમાંકની ફાળવણી થયાના એક માસમાં અહીં બાબત ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ઓળખ ક્રમાંકની ફાળવણી થયાના એક માસમાં જે કંપનીમાં ડિરેક્ટર હોય તે કંપનીમાં જાણ કરવી પડે છે અહીં વિદ્યાર્થી મિત્રો ટોપિકમાં બે બાબત રજૂ કરી છે કે જ્યારે કોઈ વ્યક્તિ કંપનીમાં ડિરેક્ટર બનવા માંગતા હોય તો એ સમયે એ વ્યક્તિએ નિયત કરેલ કેન્દ્ર સરકારને અરજી કરવી પડે છે આ અરજી કર્યાના એક માસમાં એટલે કે એક મહિનામાં કેન્દ્ર સરકાર એ વ્યક્તિને ઓળખ ક્રમાંક ફાળવી આપે છે અને આ ઓળખ ક્રમાંક ફાળવ્યાના એક માસ પછી એટલે કે એક મહિના પછી જે કંપનીમાં વ્યક્તિ ડિરેક્ટર તરીકેની કામગીરી કરવાના હોય તે કંપનીમાં જાણ કરવી પડે છે તેમજ કોઈ પણ વ્યક્તિ બીજો ડિરેક્ટર ઓળખ ક્રમાંક મેળવવા માટે કેન્દ્ર સરકારને અરજી કરી શકતો નથી એટલે કે જ્યારે વ્યક્તિને એકવાર કેન્દ્ર સરકાર દ્વારા ઓળખ ક્રમાંક નંબર ફાળવી દેવામાં આવેલો હોય તો ત્યારબાદ એને એ વ્યક્તિ બીજી વાર કેન્દ્ર સરકારને ઓળખ ક્રમાંક મેળવવા માટે અરજી કરી શકતો નથી એટલે કે ઓળખ ક્રમાંક એક જ વાર મળે છે એક વ્યક્તિને એક જ વાર મળે છે તેમજ કંપની પોતાના તમામ ડિરેક્ટરના ઓળખ ક્રમાંક કોણ કીધો છે અહીં કંપની પોતાના તમામ ડિરેક્ટરના તમામ શબ્દનો ઉપયોગ એટલા માટે કરેલો છે કારણ કે કંપનીમાં કોઈ એક જ ડિરેક્ટર ને એક જ સંચાલક ને ઘણા બધા ડિરેક્ટરો કાર્ય કરતા હોય છે તો એ સમયે કંપનીએ તેના બધા જ ડિરેક્ટરોના ઓળખ ક્રમાંક અને નક્કી કરેલ ફી સાથે કંપની રજિસ્ટ્રારને જાણ કરવી પડે છે કારણ કે કંપનીની દરેક બાબતો અંગેની નોંધણી ક્યાં કરાવવી જરૂરી છે કંપની રજિસ્ટ્રાર ઓફિસમાં અને તેથી જ કીધું છે કે કંપનીએ તેના તમામ ડિરેક્ટરના ઓળખ ક્રમાંક અને જરૂરી ફી અંગેની જાણ કંપની રજિસ્ટ્રારને કરવી પડે છે અને જો આ જાણ કરવામાં ન આવે તો કંપનીના દરેક કસૂરવાર એટલે કે જાણ કરવામાં ન આવ્યો એ માટે જેટલા પણ વ્યક્તિઓ જેટલા પણ અધિકારીઓ જવાબદાર છે એવા કસૂરવાર અધિકારીઓને દંડને પાત્ર છે એટલે કે એ વ્યક્તિઓને એ અધિકારીઓને દંડ થઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો સંચાલકના ઓળખ ક્રમાંક વિશેની માહિતીને ફરી એકવાર આપણે સમજીએ તો સૌપ્રથમ પહેલા કીધું છે કે જે વ્યક્તિ કંપનીમાં ડિરેક્ટર બનવા માંગતા હોય એ વ્યક્તિએ કેન્દ્ર સરકારને નિયત કરેલ અરજી કરવી પડે છે અરજી કર્યાના એક માસ પછી કેન્દ્ર સરકાર દ્વારા
ડિરેક્ટર ને ઓળખક્રમાં ફાળવી દેવામાં આવે છે। આ ઓળખક્રમાં ફાળવી દીધાના એક માસ પછી એ વ્યક્તિ જે કંપનીમાં ડિરેક્ટર બનવા માંગતો હોય એ કંપનીમાં જાણ કરવી પડે છે। તેમજ એક વ્યક્તિ બીજી વાર ઓળખક્રમાંક મેળવવા માટે કેન્દ્ર સરકારને અરજી કરી શકતા નથી। અને કંપનીમાં જેટલા પણ ડિરેક્ટર હોય એ બધા ડિરેક્ટરોનો ઓળખક્રમાંક અને નક્કી કરેલ ફી કંપની રજિસ્ટ્રારને જણાવી પડે છે। અને જો આ જાણ કંપની રજિસ્ટ્રારને કરવામાં ન આવે તો એના માટે જવાબદાર કે કસૂરવાર અધિકારીઓને દંડ થઈ શકે છે। तो विद्यार्थी मित्रों આજના વિડિયોમાં આપણે બે અગત્યના પ્રશ્નો વિશેનો અભ્યાસ કર્યો, જેમાં પહેલી બાબત છે સંચાલકોની સંખ્યા વિશેની માહિતી અને બીજો અગત્યનો પ્રશ્ન છે સંચાલકોના ઓળખ ક્રમાંક વિશેની માહિતી। હવે આગળના વિડિયોમાં આપણે સંચાલકોની નિમણૂક અને તેના પ્રકારો વિશેનો અભ્યાસ કરીશું। હરિ ઓમ।